પૂજ્ય શ્રી અમારા સોનલ માતાજી જે ચારણ સમાજ સાથે સાથે 18 વર્ણના જે ઈષ્ટદેવી સોનલમાનું 100મું શતાબ્દી વર્ષની ઉજવણી હાલ ધામધૂમથી ઉમંગ અને ઉત્સાહથી થઈ રહી છે. કચ્છથી પૂજ્ય કશ્યપ મહારાજ શાસ્ત્રીજીએ જે સોનલ માની શતાબ્દી વર્ષ નિમિત્તે એક સંકલ્પ હતો કે 8 તારીખે દ્વારકાધીશના મંદિરમાં ભવ્ય ધ્વજારોહણ કરવાનું અને સોનલ માતાજીને જે 100 વર્ષ પૂરા થયા છે ત્યારે અલગ અલગ 100 ઝાંખીઓ, 100 ઢોલી, 100 શણગારેલી ગાડીઓ, 100 શરણાઈ એવી રીતે અલગ અલગ 100 ઝાંખીઓ સાથે આજે આ ઉત્સવમાં બારાડી સમાજ, કચ્છ સમાજ તેમજ રાજસ્થાન, બોમ્બેથી ભારત, હું તો કહું ભારતભરમાંથી હજારોની સંખ્યામાં લોકો કાલે જે સામયોગ કરતાં કરતાં જ્યાં દ્વારકા પહોંચ્યા હતા, દ્વારકાથી આજે દ્વારકાધીશની અમે ધજા ચડાવી છે. દ્વારકાધીશની ધજા ચડાવી અને સોનલમાને એક ભાવના અને સેવા પ્રગટ કરી છે માતાજી તરફની. સમાજમાં સારો વિચાર પ્રસાર થાય, સારા સંસ્કારો માતાજીના મળે તે હેતુથી આજે જે ધજા ચડાવી અને અમે સૌ કોઈ પાવન થયા છે અને અમારો સમાજ સાથે સાથે અમારે 18 વર્ણો પણ જોડાયા છે. જય શ્રી સોનલમાં. સોનલમાના 100મા જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કશ્યપ શાસ્ત્રીજીના ખૂબ એવા સારી વિચારધારા અને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશના સાનિધ્યમાં જ્યારે ધજાનું આયોજન કરવામાં આવેલ છે તો આ ધજાના એવી રીતના છે, 100 યજમાનો છે, જે 100 માતાજીઓ છે 1200 રૂપે, પછી આમાં આપણે દ્વારકાધીશની શોભાયાત્રા છે, ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા છે, જે એમાં હજારો અને લાખો માણસો તેમાં જોડાશે અને દ્વારકાધીશના સાનિધ્યમાં આજ ધજાનું કાર્યક્રમ સવારથી ચાલુ થઈ ગયું છે. ત્યારે આજે આપણે દ્વારકા જગત મંદિરે ખૂબ ભવ્ય શોભાયાત્રા પહોંચાડી અને ખૂબ ધૂમધામથી દ્વારકાધીશને ધજા ચડાવેલી છે અને આ કાર્યક્રમ આજનું ખૂબમાં ખૂબ ભવ્યતાપૂર્વક અને સફળતાપૂર્વક મા સોનલના આશીર્વાદ અને દ્વારકાધીશના આશીર્વાદથી આજે અહીંયા સોનલ જન્મ શતાબ્દી વર્ષનો દિવ્ય ઉત્સવ થવા જઈ રહ્યો છે, થઈ રહ્યો છે. ધજા હમણાં જ ચડશે. 8 જાન્યુઆરી માતાજીની જન્મ તારીખ છે અને આજે બરાબર 100 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 100-100ની સંખ્યામાં અમે 9 ઝાંખીઓ અહીંયાથી લઈ જવાના છીએ, જેમાં 100 ભૂદેવો છે, 100 યજમાનો છે, 100 ચારણકન્યાઓ છે, 100 કાનુડા છે, 100 ગોવાડિયા છે, 100 શ્રીયંત્ર છે. એ પ્રકારે 9 ઝાંખીઓ છે અને એક ભવ્ય અને ઐતિહાસિક ધ્વજા મારા ધ્યાનમાં છે. ત્યાં સુધી આવી રીતે કોઈ ધજા ચડી નથી. માને માના વિચારો ભારત વર્ષમાં સમસ્ત ધરાતલ ઉપર ફેરાય અને સોનલમાની જે વિચારધારા છે એનાથી સનાતન ધર્મ પ્રભાવિત છે અને વધારે પ્રભાવિત થાય એ ભાવ સાથે ચારણ સમાજના કુલગોળ તરીકે હું કચ્છથી આવું છું, મોટાવાડિયા ગામ છે, અને મેં એવો સંકલ્પ કર્યો હતો. 4 ધામનો અમારો ઉત્સવ હતો, અંતિમ પડાવ અમારો દ્વારકા છે. એના પહેલાં હરિદ્વારમાં કથા, રામેશ્વરમમાં મહારુદ્ર અને જગન્નાથપુરીમાં વિષ્ણુયાગ કરીને આજે અમે અમારો સંઘ દ્વારકા પહોંચ્યો છે. કાલે 400-500 ગાડીઓનો સંઘ અહીંયા દ્વારકા આવ્યો, 100 શણગારેલી ગાડીઓ છે અને ઐતિહાસિક કાર્ય કરી અને ભગવાન દ્વારકાનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. મારું નામ છે, મારું વિવેક, હું બાટવા શહેરથી આવું છું અને જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવા શહેરથી અમે સોનલમાના દર્શન કરવા અત્યારે આવ્યા છીએ. અહીંયા મહા મહોત્સવ છે એટલે અમે સોનલમાના દર્શન કરવા આવ્યા છીએ. અત્યારે સવારના અમે આવ્યા, હવે પછી અમે સાંજના અહીંયાથી હરી ફરીને જાશું. અત્યારે મહાભવ્ય ઉત્સવ છે એટલે કે અમે સોનલમાના જન્મ મહોત્સવ હોવાથી અહીંયા અમે દર્શન કરવા આવ્યા છીએ. આજના દિવસે જે અહીં સરસ મજાનું સોનલમાની શતાબ્દી નિમિત્તે જ્યારે અહીં 100 જોટલાઓ હવનમાં બેઠા અને જે કાર્યક્રમ થયો માતાજીનો, એમાં અમારા 1500-1600 માણસો જોડાણા, સાથે અહીં 900 દીકરીઓ, 900 અમારા જોટલા જે બેઠા આજુબાજુ એ જોડાણા, સાથે સાથે જ્યારે પણ અહીં અમે સોનલમાં શતાબ્દી નિમિત્તે જ્યારે વાત કરી ત્યારે દ્વારકામાં અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. આજે અહીં નગરપાલિકાએ જે અમને ગ્રાઉન્ડ આપ્યો એમના પણ અમે ખૂબ જ આભારી છીએ, કેમ કે આ સોનલમાં શતાબ્દી એવી છે કે આખા ગુજરાતમાં એની ઉજવણી થાય છે. અમે તો આજે જે કશ્યપ મહારાજે અહીં જે કાર્યક્રમ કર્યો અમારો ચારે જગ્યાએ ઉત્તર પૂર્વ પશ્ચિમમાં, એના પણ અમે ખૂબ જ આભારી છીએ અને સજ્જ ચારણ સમાજના અમે ખૂબ જ આભારી છીએ. એમને કહીએ છીએ કે અમે ક્યારે પણ તમારું ઋણ ચૂકવી શકશું નહીં અને આવી જ રીતે માની જ્યાં જ્યાં પણ શતાબ્દી થાય એના બધાને ખૂબ ખૂબ અમે જય